વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે ત્રિકોણની સમરૂપતાની ખૂબ ખૂબ સરસ સમજીએ તો ખૂબ ખૂબ સરસ શું છે કે બે ત્રિકોણની અંદર બે ત્રિકોણની અંદર બે ખૂણાઓ સરખા હોય બીને અનુરૂપ બીજા ત્રિકોણની અંદર કોઈ એક ખૂણો હોય જે સરખો હોય સીને અનુરૂપ બીજા ત્રિકોણની અંદર એક ખૂણો હોય તે સરખો હોય તો જો બે ખૂણાઓ સરખા મળી જાય તો એ બંને ત્રિકોણ કમ્પલસરી સમરૂપ ત્રિકોણ જ હોય હવે આપણે આને પ્રેક્ટિકલી ડેમોથી કરીએ કઈ રીતે તો જુઓ એક ત્રિકોણ એ બીસી તમારી સામે છે જેમાં હું માપી રહ્યો છું ખૂણો બી જે મને સિત્તેર રહ્યો છે પરફેક્ટ સિત્તેર સિત્તેર દેખાયો છે હવે બાજુની જે લાઈન છે એમાં એના પર હું ત્રિકોણની રચના કરીશ અને જેમાં હું સિત્તેરનો ખૂણો બનાવીશ એટલે હું બનાવી રહ્યો છું સિત્તેર ના માપનો ખૂણો સિત્તેર ના માપનો ખૂણો શક્ય તેટલી લાંબી લાઈન મેં બનાવી દીધી છે બરાબર છે હવે તે જ રીતે હું ખૂણો સી પ્રથમ ત્રિકોણની અંદર માપીશ તે પણ સિત્તેર રહ્યો છે બરાબર છે 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 દેખાઈ દેખાઈ રહ્યો તો અહીંયા પણ હું સિત્તેરનો માપનો ખૂણો બનાવીશ અને ત્રિકોણની રચના કરીશ તો અહીંયા હું સિત્તેરનો માપનો ખૂણો બનાવીશ આ થઈ ગયો મારો સિત્તેરનો માપનો ખૂણો બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો હું જોઈશ કે બંને ત્રિકોણો સમરૂપ છે કે નહીં અને સમરૂપ ત્રિકોણ કોને કહેવાય કે આઈ થિંક જો તમે પહેલેથી બધા વિડીયો ફોલો કર્યા હોય આ ચેપ્ટરના આ પ્લે લિસ્ટના તો તમને ખબર હશે કે અનુરૂપ બાજુઓ સપ્રમાણમાં અને અનુરૂપ ખૂણાઓ સરખા તો આ સેવન્ટી તો આ સેવન્ટી મેં બનાવી દીધો આ સેવન્ટી તો આ સેવન્ટી બંને તો ખૂબ મેં સોલ્વ કરી નાખી હવે ત્રીજો કમ્પલસરી સરખો જ થવાનો મેં સરખો કર્યો નથી પણ સરખો જ થવાનો કારણ કે ત્રિકોણા ત્રણે ખૂણાના માપનો સરવાળો એકસો એન્સી જ હશે બાજુઓ સ પ્રમાણમાં સાત પોઈન્ટ એક સાત સાત પોઈન્ટ એક જેટલું છે તો અહીંયા જોઈ શકો છો ચૌદ પોઈન્ટ ત્રણ જેવું છે સાત પોઈન્ટ એક ચૌદ પોઈન્ટ ત્રણ એટલે ઓલમોસ્ટ ટુ ટાઈમ્સ છે આના કરતા ટુ ટાઈમ્સ છે એકદમ પરફેક્શન નહીં આવે કારણ કે લાઈન થોડી જાડી હોય એટલે એને કારણે એક બે પોઈન્ટનો તફાવત આવશે બરાબર ઓલમોસ્ટ ડબલ જેટલું છે હવે બીજી બાજુ આપણે આવી જઈએ એ સીને માપીએ આપણે એ સી કેટલું છે તો એ સીને જો આપણે માપીએ તો એ પણ સાત પોઈન્ટ એક જેટલું છે સાત સાત પોઈન્ટ એક સેમ વે અહીંયા આવી જઈએ આપણે આ બાજુ માપીએ તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે અહીંયા ચૌદ પોઈન્ટ ત્રણ જેવું છે આ બાજુ તમે માપશો તો જેવું છે એટલે એટલે સેમ વે ઓલમોસ્ટ ડબલ ડબલ જેટલું છે સેમ વે આપણે આ બાજુને માપીએ તો આ બાજુ બી સી પાંચ તો આ બાજુ તમે માપો તો દસ એટલે કે પાંચ દસ ઓલમોસ્ટ ડબલ જેવું છે બરાબર છે એકદમ પરફેક્શન એટલે નહીં આવે કે લાઇન થોડી જાડી હોય તો એકદમ પોઈન્ટમાં ડિફરન્સ આપણે ઇગ્નોર કરી શકીએ તો મને ખબર પડી કે આ ત્રિકોણની અનુરૂપ બાજુઓ સ પ્રમાણમાં છે બધાનું પ્રમાણ એક જેમ બે છે પહેલાં કરતાં બીજું ડબલ છે એટલે આ બંને ત્રિકોણને આપણે સમૃદ્ધ ત્રિકોણ કહી શકીએ તો આઈ થિંક તમને જે ખૂબ ખૂબ સરસ છે તે સમજાઈ ગઈ હવે આમાં કહેવામાં આવ્યું છે કે પેરેલલોગ્રામ પિક્યુઆરસમાં પેરેલલોગ્રામનો આ સિમ્બોલ છે પેરેલલોગ્રામને ગુજરાતીમાં કહીશું આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ પીક્યુઆરસમાં ક્યુ ડેસ એમ ડેસ આર ક્યુ ડેસ આર એટલે કે આ રીતે ક્યુ ડેસ એમ ડેસ આર અને ક્યુ એમ જે છે તે ક્યુ થી વન ફોર્થ છે ક્યુ એમ જે છે તે ચોથા ભાગનું છે એટલે કે આખું ક્યુઆર આર આઠ હોય તો ક્યુ એમ બે હશે એ રીતે પીએમ એ ક્યુએસને એનમાં છેદે છે પીએમ એ ક્યુએસને એનમાં છેદે છે આ બિંદુ એન છે પી એન એસ અને એમ એન ક્યુ ના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો પી એન એસ એટલે કે આથી કોણ પી એન એસ અને એમ એન ક્યુ એમ એન ક્યુ આ બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર આપણે શોધવાનો છે હવે આ બંને ત્રિકોણને આપણે પહેલા સમૃદ્ધ ત્રિકોણ છે એવું સાબિત કરવું પડશે તો સમાંતર ભાવ ચતુષ્કોણ પી ક્યુઆરએસમાં ક્યુઆર બરાબર પીએસ ક્યુ આર બરાબર પીએસ સામ સામેની બાજુ સરખી હોય સમાંતર ભાવ ચતુષ્કોણમાં બીજું ક્યુ એમ બરાબર એકના છેદમાં ચાર એસ હવે તમને પ્રશ્ન થાય કે આ શું કર્યું તો જુઓ મેં આ કોપી કર્યું બરાબર છે ક્યુ એમ ઇઝ ઇક્વલ ટુ વન ફોર ક્યુઆર ક્યુઆરખ્યું છે ત્રિકોણ આપ્યા છે એની અંદર આપણે સમૃપ્તા શોધીએ તો જુઓ આની અંદર ખૂણો પીએનએસ એટલે કે આ ખૂણો પીએનએસ અને એમએન ક્યુ એટલે આ ખૂણો આ બંને ખૂણાઓ સરખા છે અને આમાં કહીશું આપણે અભિકોણ અભિકોણ તો અભિકોણના નિયમ પ્રમાણે આ બંને ખૂણાઓ સરખા છે અભિકોણ બીજું એનપીએસ એનએમ ક્યુ એનપીએસ એનએમક્યુ હવે આની અંદર હું હાઈલાઇટનો ઉપયોગ કરીને સમજાવીશ કે આમાં ઝેડ બને છે જુઓ ઝેડ બને છે એટલે આ બંને ખૂણાઓ

હવે આ બંને ત્રિકોણને હું એવી પોઝિશનમાં મૂકીશ જેથી બંને ત્રિકોણ યોગ્ય રીતે ગોઠવાય જાય તો હવે આ ત્રિકોણની હું પોઝિશનિંગ ચેન્જ કરી રહ્યો છું અને ચેન્જ કરીને હું કંઈક આ રીતે ગોઠવી રહ્યો છું બરાબર છે આ બંને ત્રિકોણ હવે હું અનુરૂપ બાજુઓ લઈ શકું તો હવે તમે જુઓ તો આ ક્યુ એમ છે તેને અનુરૂપ પી એસ થશે ક્યુ એમ છે તેને અનુરૂપ પી એસ થશે અને એક નિયમ જે મેં નથી સમજાવ્યો તે અત્યારે હું સમજાવી દઉં કે આ જે ત્રિકોણ છે સમૃદ્ધ ત્રિકોણો તો તેનું જે ક્ષેત્રફળનો ગુણોત્તર હોય છે તે અનુરૂપ બાજુના વર્ગોના સપ્રમાણમાં હોય છે એટલે ક્યુ એમને અનુરૂપ પીએસ છે એ બંનેના વર્ગોના સપ્રમાણમાં તેનું ક્ષેત્રફળ હોય છે એટલે એ રૂલને આધારે મેં આ લખ્યું છે એ રૂલને આધારે એક પ્રમય પણ તમારે સાબિત કરવાનો છે જે આપણે ફરી ક્યારેક જોઈશું પણ આઈ થિંક તમને આટલું સમજ પડી હવે આમાં હું કિંમતો મૂકીશ તો પીએસ અને ક્યુએમનું પ્રમાણ મારી પાસે છે આ રહ્યું પીએસ અને ક્યુએમનું પ્રમાણ છે જે અહીંયાથી લીધું મેં ફોર બાય વન હવે સિક્સટીન જેમ વન બરાબર છે એટલે મને પ્રમાણ મળી ગયું સિક્સટીન જેમ વન પરંતુ આમાં તમે ડાયરેક્ટ આન્સર નહીં લખી શકો એક્ઝામમાં તમને ખ્યાલ આવી જાય તમારે પહેલાં પ્રમાણ બતાવવું પડશે પછી બંને ત્રિકોણને ખૂબ ખૂબ સરહદ પ્રમાણે સમૃદ્ધ ત્રિકોણ છે એવું સાબિત કરવું પડશે પછી અનુરૂપ બાજુઓ લેવી પડશે પીએસના અનુરૂપ ક્યુ છે લખવું પડશે કે સમૃદ્ધ ત્રિકોણોમાં તેના ક્ષેત્રફળો અનુરૂપ બાજુના વર્ગોના સહપ્રમાણમાં હોય છે અને પછી તમારે જવાબ લખવો પડશે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં મેં શક્ય તેટલી સરળ ભાષામાં સમજાવવા માટે પ્રયત્ન કર્યો આઈ હોપ તમને સમજ પડી હશે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો સી ઇન ધ નેક્સ્ટ વિડીયો